હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ્સ ફિટનેસ આજે આપણે બનાવીશું જામનગરની પ્રખ્યાત સૂકી કચોરી તો એકદમ નવી રીતે ટેસ્ટી ચટપટ્ટો કચોરીનો મસાલો બનાવીને કચોરી વાળવાની સિક્રેટ ટીપ હું તમને આ વિડિયોમાં જણાવીશ અહીંયા આપણે એકદમ નવી રીતે કચોરીને વાળીશું જેનાથી કચોરી તેલમાં તળતા સમયે બિલકુલ નહીં ખુલે અને ખાવામાં એકદમ કચોરી બહારથી ક્રિસ્પી ખસ્તા અને ટેસ્ટી બનશે તમે જોઈ શકો છો કેટલી મસ્ત આપણી કચોરી બની છે જોતા જ ખાવાનું મન થઈ જાય છે ને તો ચાલો બનાવીએ જામનગરની પ્રખ્યાત સૂકી કચોરી રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા જ નવા વિડીયો માટે મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી બેલ બટન ને જરૂરથી ક્લિક કરજો તો હવે સૌથી પહેલા જામનગરની પ્રખ્યાત સૂકી ખસ્તા કચોરી બનાવવા માટે આપણે કચોરીના ઉપરના પડનો લોટ બાંધીશું તો અહીંયા મેં એક કપ મેદાનો લોટ લીધો છે આટલી ક્વોન્ટિટીથી તમે આઠથી દસ નંગ જેટલી કચોરી બનાવી શકો છો હવે લોટમાં આપણે અડધી ચમચી જેટલું નમક ઉમેરી દેશું અથવા નમક તમારે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરવાનું હવે અહીંયા બે ટેબલ સ્પૂન જેટલું મેલ્ટ કરેલું ઘીનું મોણ લેશો તમે કચોરીમાં ઘીનું મોણ ઉમેરશો તો કચોરી એકદમ ક્રિસ્પી અને ખસ્તા થશે તેલના મોણથી ઘણીવાર કચોરી કડક થઈ જતી હોય તો હું સજેસ્ટ કરીશ કે તમે કચોરીના મોણ માટે ઘીનું મોણ જ ઉપયોગ કરજો હવે લોટ સાથે મોણને એકદમ સારી રીતે મિક્સ કરવાનું છે તમારે અહીંયા મુઠ્ઠી પડે એટલું મોણ લેવાનું છે તમે જોઈ શકો છો મોણને મિક્સ કરતા આ રીતે સરસ લોટનો શેપ બને છે મતલબ લોટમાં એકદમ પરફેક્ટ મોણ પડ્યું છે તો હવે આ સ્ટેજ પર આપણે થોડું થોડું કરી પાણી ઉમેરતા જશું અને પરાઠા જેવો કઠણ લોટ બાંધીશું તો લોટ ઢીલો ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું કચોરીનો લોટ તમારે કઠણ જ બાંધવાનો છે તો આટલો લોટ બાંધવા માટે અહીંયા મારે વન ફોર્થ કપ કરતાં એક ટેબલ સ્પૂન પાણી વધારે જોયું છે અને આ રીતનો મેં સરસ લોટ બાંધી લીધો છે હવે આ જે બાંધેલો લોટ છે એ એમાં એકદમ સરસ કુણપ આવી જાય એના માટે આ લોટને અડધા કલાક માટે રેસ્ટ આપી દેસું તો લોટને આપણે ઢાંકી અને અડધા કલાક માટે રેસ્ટ આપી દઈએ અને હવે આપણો કચોરીનો જે લોટ છે એ રેસ્ટ કરે ત્યાં સુધીમાં આપણે કચોરીનો મસાલો બનાવી લઈએ તો કચોરીનો મસાલો બનાવવા માટે આપણે પહેલાં સૂકો મસાલો બનાવીશું આ સૂકા મસાલાથી કચોરીનો ટેસ્ટ એકદમ સારો આવે છે તો અહીંયા મેં એક પેન લીધી છે પેનમાં એકદમ મીડિયમ ગેસની ફ્લેમ પર એક ટેબલ સ્પૂન જેટલા આખા ધાણા એક ટી સ્પૂન જેટલું જીરું એક ટી સ્પૂન જેટલી વરિયાળી ત્રણ થી ચાર લવિંગ અને પાંચથી છ મરીના દાણા લેશો સાથે એક નાનો ટુકડો તજનો અને એક નાનો તમાલપત્ર ઉમેરી દેસુ અને એકદમ મીડિયમ ગેસની ફ્લેમ પર આ જે મસાલા છે એને એક મિનિટ માટે આ રીતે શેકી લેશુ શેકાયેલા મસાલાનો સ્વાદ કચોરીમાં એકદમ સરસ લાગે છે તો આ રીતે થોડા આપણા મસાલા શેકાઈ જાય અને હલકો મસાલાનો કલર ચેન્જ થાય એટલે બે ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી દેશું અને તલને પણ મસાલા સાથે સારી રીતે શેકી લેશો તલને શેકાતા બહુ જ ઓછો સમય લાગે છે હલકો તમને તલ ફૂટવાનો અવાજ આવવા માંડે એટલે એવું માનવું કે આપણા તલ પણ સરસ શેકાઈ ગયા છે અને આ જે મસાલો છે એનો હલકો કલર ચેન્જ થઈ ગયો છે શેકાવાની સરસ સુગંધ પણ આવે છે તો બસ આ સ્ટેજ પર આપણે મસાલાને પ્લેટમાં લઈ લેશું તમે મસાલાને ગરમ પેનમાં રાખશો તો મસાલા બળી જશે તો આ રીતે મસાલાને પ્લેટમાં લઈ લેવાના અને આ જે મસાલા છે એ હલકા ઠંડા થાય એટલે આપણે એને પીસી લેશું તો અહીંયા તમારે મસાલાનો ફાઇન પાવડર નથી કરવાનો મસાલાને અતકચરા પીસવાના છે તો આ રીતે આપણે મસાલાને મિક્સર જારમાં લઈ પીસી લેશું તો મસાલા મેં સરસ પીસી લીધા છે હવે આપણે કચોરીનો માટે ફરસાણને પીસી લેશું તો અહીંયા ફરસાણમાં મેં અડધા કપ જેટલું તીખું ચવણું લીધું છે એની સાથે આપણે અડધા કપ જેટલા ભાવનગરી ગાંઠિયા લેશું અને વન ફોર્થ કપ જેટલી મગની દાળ લેશો તો જે નમકીન મગની દાળનું આવે છે એ લેવાનું એનો ટેસ્ટ કચોરીમાં એકદમ સરસ લાગે છે હવે ફરસાણને આપણે પલ્સ પર પીસી લેશું તમે ફરસાણને મિક્સર ચાલુ કરી બંધ કરશો ફરી ચાલુ કરી બંધ કરી પીસશો તો ફરસાણમાંથી તેલ બિલકુલ અલગ નહીં થાય અને આ રીતનો એકદમ સરસ ડ્રાય પીસાશે હવે આ પીસેલા આપણે તૈયાર કરેલો મસાલો ઉમેરી એની સાથે આપણે અહીંયા થોડા ફ્રૂટ ઉમેરીશું તમારે આ કચોરીમાં ડ્રાય ફ્રૂટ ના ઉમેરવા હોય તો સ્કીપ પણ કરી શકાય અહીંયા અમે ડ્રાય ફ્રુટમાં બે થી ત્રણ નંગ જેટલી બદામના ટુકડા વીસ થી પચીસ નંગ જેટલી કિસમિસ ત્રણથી ચાર નંગ જેટલા કાજુના ટુકડા અને પાંચથી સાત નંગ જેટલા પિસ્તાના ટુકડા લીધા છે સાથે આપણે અહીંયા એક ટી સ્પૂન જેટલી વરિયાળી અને એક ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી દઈશું ત્યારબાદ બે ટેબલ સ્પૂન જેટલી આપણે આમાં ખાંડ ઉમેરીશું અને હવે અહીંયા આપણે બે ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઈએ સાથે આપણે અડધી ટી સ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરીશું અને વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું હવે અહીંયા આપણે સ્વાદ પ્રમાણે નમક ઉમેરવાનું છે આપણું જે ફરસાણ છે એમાં પણ નમક હોય છે તો નમક તમારે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરવાનું હવે અહીંયા મેં આંબલીનો પલ્પ લીધો છે તો પચાસ ગ્રામ આંબલીને મેં દસ થી પંદર મિનિટ માટે ગરમ પાણીમાં પલાળી આંબલીને સારી રીતે ચોળી અને પલ્પ બનાવી લીધો હતો હવે આપણે આંબલીના પલ્પ ઉમેર્યા પછી આ રીતે સરસ મસાલાને મિક્સ કરી લેશો તો આંબલીના પલ્પથી મસાલાને થોડું બાઇન્ડિંગ પણ મળશે અને કચોરીનો ટેસ્ટ બહુ સારો આવશે તો તમે જોઈ શકો છો મેં મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લીધો છે હવે આ રીતે એક ટેબલ સ્પૂન જેટલું અથવા તમારે જે પણ સાઇઝની કચોરી બનાવવી હોય એના કરતા થોડું નાનું મિશ્રણ આ રીતે હાથમાં લેશું મિશ્રણને થોડું બાઇન્ડ કરી અને આ રીતે આપણે બોલ બનાવી લેશું તો વધારે નાનો પણ નહીં અને એકદમ મોટો પણ નહીં એ રીતનો કચોરી માટે આપણે મસાલાના બોલ તૈયાર કરી લેશું તો તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે બધી કચોરીના મસાલા માટેના બોલ બનાવી લીધા છે હવે અહીંયા આપણા લોટે પણ અડધા કલાક જેટલો રેસ્ટ કરી લીધો છે તો લોટને આપણે સારી રીતે મસરી લેશું તમે મેંદાના લોટને થોડો રેસ્ટ આપશો તો લોટ એકદમ સરસ સુવાળો થઈ જશે અને તમારી કચોરી સરસ વળાશે તો તમે જોઈ શકો છો અહીંયા મેં સારી રીતે લોટને મસળી લીધો છે હવે આ લોટમાંથી આપણે એક સરખા જેટલા આપણા કચોરીના બોલ્સ હોય એ પ્રમાણે લુવા તૈયાર કરી લેશું તો આઠથી નવ જેટલા લુવા આટલામાંથી તૈયાર થયા છે હવે આ રીતે આપણે એક લુવાને સારી રીતે સ્મૂથ કરી લઈએ અને એની આપણે એક નાની થેપલી જેવું તૈયાર કરીશું તો હાથની મદદથી જ આપણે આના રીતે લોટને થોડો સેન્ટરમાંથી જાડો અને કિનારીએથી પાતળો એ રીતે સેટ કરી દેશું તો આ રીતે આપણે એક નાની વાટકી જેવો શેપ આપવાનો છે લોટમાંથી તો તમે જોઈ શકો છો મેં આ રીતે સરસ મીડિયમ થીક આપણી લોટની આ રીતે વાટકી તૈયાર કરી લીધી છે હવે આ રીતે કચોરીના મસાલાનો બોલ આપણે સેન્ટરમાં રાખી કિનારીઓ પર પાણી લગાવી દેસો તો થોડું એવું પાણી તમે કિનારીઓ પર ખાસ લગાવજો જેથી તમારી કચોરી બિલકુલ ખુલે નહીં હવે આ રીતે તમારે કચોરીનો જે સાઈડનો લોટ છે એના રીતે ભેગો કરી અને અંગૂઠા અને આંગળીની વચ્ચે આ રીતે તમારે નીચેથી કચોરીને ફેરવતા જવાનું અને ઉપરથી લોટને સીલ કરતા જવાનો તો તમે જોઈ શકો છો એકદમ આસાનીથી આપણો જે આ લોટ છે એ સીલ થઈ ગયો છે અને એક્સ્ટ્રા જે લોટ છે એને આપણે કાઢી લેશું હવે આ જોઈન્ટ પાસેથી કચોરી બિલકુલ ના ખૂલે એના માટે અહીંયા પણ થોડું એવું પાણી લગાવી અને આ રીતે એક સરખો સરસ એવો કચોરીનો શેપ આપી દેસુ તમે જોઈ શકો છો કેટલી મસ્ત આપણી કચોરી વળાઈ ગઈ છે આજ રીતે મેં અહીંયા બીજી આ રીતે થેપલી તૈયાર કરી લીધી છે તમારે હાથની મદદથી થેપલીને તૈયાર ના કરવી હોય તો આ રીતે મીડિયમ થિકનેસવાળી પૂરી પણ તમે વણી અને આ રીતે કચોરી બનાવી શકો છો તો કચોરીને તમે જ્યારે આ રીતે ફોલ્ડ કરો છો ત્યારે જ તમારે થોડું ધ્યાન રાખવાનું છે કે કચોરી ક્યાંયથી ખુલ્લી ના રહે તો પહેલા આ રીતે એક વાટકી જેવો શેપ કરી અને વચ્ચે મસાલાને રાખી દો સાઈડની કિનારી પર પાણી લગાવી કચોરી બોલ્સને સેન્ટરમાંથી પકડી અને ફેરવતા જાઓ અને ઉપરથી આ રીતે લોટને સીલ કરતા જાઓ ત્યારબાદ એક્સ્ટ્રા લોટ કાઢી ઉપરની સાઈડ થોડું પાણી લગાવી અને સારી રીતે કચોરીનો શેપ આપી દો તો આ રીતે તમે કચોરી બનાવશો તો તમારી કચોરી ક્યારેય તેલમાં તળતા સમયે ખુલશે નહીં અને એક સરખો સરસ કચોરીનો શેપ આવશે તમે જોઈ શકો છો ક્યાંય પણ વધારાનો એક્સ્ટ્રા લોટ નથી લાગતો અને સરસ આપણી કચોરી તૈયાર થઈ ગઈ છે તો હવે તૈયાર થયેલી કચોરીને આપણે તળી લેશું ખાસ તમારે કચોરીને તળવા માટે મીડિયમ ગેસની ફ્લેમ પર તેલને ગરમ થવા દેવાનું અને તેલ ગરમ થાય એટલે એકદમ ગેસની ફ્લેમ સ્લો કરી અને કચોરીને તળવાની છે તમે જોઈ શકો છો મેં આ રીતે થોડો લોટ ઉમેર્યો તો લોટમાં એકદમ નાના નાના બબલ આવે છે અને બહુ જ ધીરે ધીરે કરી અને લોટ ઉપર આવે છે તો આટલું જ તમારે કચોરીને તળવા માટે તેલ ગરમ જોઈશે હવે ગરમ તેલમાં આપણે તૈયાર આ તળાતા પંદર થી વીસ મિનિટ જેટલો સમય લાગશે તો કચોરીને ઉમેર્યા પછી તમારે પહેલી આઠથી દસ મિનિટ સુધી કચોરીને બિલકુલ નથી ચલાવવાની એની જાતે જ કચોરીને સરસ સેટ થવા દેવાની આઠથી દસ મિનિટ પછી તમને એવું લાગે કે થોડી કચોરી સરસ સેટ થઈ ગઈ છે ત્યારે તમારે ચારાની મદદથી આ રીતે કચોરીની સાઈડને ચેન્જ કરવાની અને ફરી આને દસેક મિનિટ માટે થવા દેશું તો અહીંયા તમે જોઈ શકો છો લગભગ વીસ મિનિટ જેટલો સમય થયો છે કચોરી આપડી એકદમ મસ્ત તળાઈ ગઈ છે બધી બાજુથી આ રીતે સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે તો હવે સારી રીતે બધું તેલ નીતારી અને કચોરીને આપણે પ્લેટમાં લઈ લેશું તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણી કચોરી તળાઈને તૈયાર થઈ ગઈ છે બહારથી એકદમ ક્રિસ્પી અને ખાવામાં ખસ્તા અને સુપર ટેસ્ટી મસાલેદાર કચોરી બિલકુલ તૈયાર છે તો આ રીતે સરસ જ્યારે કચોરી ગરમ હોય ત્યારે જ તેલ નીતારી અને એને પ્લેટમાં લઈ લેશો તો આ કચોરીને તમે એકવાર બનાવી પંદરથી થી વીસ દિવસ સુધી સ્ટોર કરી શકો છો તમે જોઈ શકો છો ઉપરનું પડ એકદમ ક્રિસ્પી બન્યું છે અને અંદરથી કચોરીનો ટેસ્ટી મસાલો બન્યો છે આવે છે ને તમને પણ આ કચોરીને જોઈને મોઢામાં પાણી તો તમે આ જામનગરની પ્રખ્યાત સૂકી કચોરીની રેસીપી ક્યારે ટ્રાય કરો છો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આ સિવાયના દરેક નાસ્તાની રેસીપી જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સને જરૂર ચેક કરજો ફરી મળીશું એક આવી નવી જ રેસીપી સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ